અમરેલીના સાવરકુંડલા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા અચાનક જ પેન ડાઉન જાહેર કરી હડતાલ પર ઉતરી જતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદરૂપ. આ કચેરીમાં 7-12-8 અજાતિના દાખલા, ક્રિમિનલ સર્ટિફિકેટ સહિતની અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખેતી થતી હોય છે. પણ આજે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો અચાનક જ વીજળીક હડતાળ પાડીને પેન ડાઉન જાહેર કરતા બહાર ગામડાઓ અને અન્ય શહેરોમાંથી આવેલા અરજદારો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. ને પેન ડાઉન જાહેર થવાથી અરજદારોને જવું ક્યાંય ખબર પડતી નથી. અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કામગીરીથી અરગા રહેલા કોમ્પ્યુટર ઓપરેટરો આજે વીજળીક પેન ડાઉન જાહેર કરવા અંગે જણાવ્યું હતું કે છેલ્લા 3-4 મહિનાથી કરાર આધારિત આ કર્મીઓને જનસેવા કેન્દ્રમાં જરૂરી સ્ટેશનરી, કાગળો કે અન્ય સામાન કલેક્ટર કચેરીમાંથી પૂરો પાડવામાં આવતો નથી તો પગાર પણ ચૂકવાતો નથી, જેથી આજે પેન ડાઉન જાહેર કર્યું છે. કરાર આધારિત કર્મીઓના શોષણ થતું હોવાની વરવી વાસ્તવિકતાઓ વચ્ચે 3-3 માસથી સ્વખર્ચે કાગળો ખરીદીને જનસેવાની કામગીરીઓ કરતા કર્મીઓને ના છૂટકે પેન ડાઉન જાહેર કર્યું છે. પણ બહારગામથી આવતા અરજદારોને લાંબી લાઈનો છતાં લાઈનો લગાવીને ઊભા રહી ગયા છે. ને કોમ્પ્યુટર ઓપરેટર પોતાની હાલાકી વર્ણવી રહ્યા છે તો બહારગામથી ધર્મનો ધક્કો ખાઈને આવેલા અરજદારોને મુશ્કેલીઓ વેઠવાનો સમય પેન ડાઉનને કારણે થઈ રહ્યો હોવાનો વસવસો કરી રહ્યા છે. તો બીજી બાજુ સુરત છેકથી ક્રિમિનલ સર્ટિફિકેટ માટે એક દિવસનો ધક્કો ખાઈને આવેલા અરજદાર 20 રૂપિયામાં થતી કામગીરીના બહારથી 150 રૂપિયા ચૂકવ્યા હોવા છતાં જનસેવા કેન્દ્રમાં સહી સિક્કા માટે પેન ડાઉન હોવાથી ના છૂટકે ક્રિમિનલ સર્ટી નીકળી શક્યું ન હતું. ત્યારે બહારગામ અને ગામડાઓમાંથી આવતા અરજદારોના રેશનિંગ કાર્ડ, ક્રિમિનલ સર્ટિફિકેટ, 7-12 જેવી કે અન્ય જરૂરિયાતની કામગીરીઓ ઠપ્પ થઈને ઊભી છે. મામલતદાર પ્રદીપસિંહ વાઘેલા દ્વારા એક દિવસ પેન ડાઉન જાહેર કર્યો તો એક તરફ જનસેવા કેન્દ્રની કામગીરીઓ ઠપ્પ થઈને ઊભી છે ને બીજી તરફ મામલતદાર એક દિવસનું પેન ડાઉન કહે છે ત્યારે કરાર આધારિત કોન્ટ્રાક્ટરને કારણે મામલતદારની જનસેવાની કામગીરી ખોરંભે ચડી હોય ને કર્મીઓને પગાર, સ્ટેશનરીની વસ્તુઓના અભાવે હાલ અરજદારો પારાવાર પરેશાની ભોગવતા હોય, ત્યારે વિકાસશીલ સરકાર દ્વારા અરજદારોની મુશ્કેલીઓ અને કરાર આધારિત કર્મીઓના શોષણ બંધ કરીને જનસેવા કેન્દ્રની કામગીરીઓ ક્યારે શરૂ થાય તે તો સમય જ બતાવશે. અશોક મણવર, જેડ એસ ટીવી, અમરેલી.